गुड इवनिंग एवरीवन, व्यास सर बोलूँ छू। प्रश्न पत्र नंबर 5th, पांचवा नंबर प्रश्न पत्र, गाला पेपर सेट 2023, ग्रामर व्याकरण विभाग डी। एक थोड़ूक मेंशन कर दऊं छू, पेपर नंबर 3 अमा एक शब्द तो भृत्यः शब्दस्य समानार्थी शब्दः कः, पेपर नंबर 3 में तो एनो आंसर थाय छे भरता थशे, कारण के भृत्य एटले सर्वंट थाय छे अने भरता एटले मालिक, एवो अर्थ थशे। एटले एनो अर्थ एटला माटे कहेवू पड़े छे कि मारा सूचना वाँचवामां थोड़ी भूल थई गई, जो मारथी भूल थाय तो तमे पण भूल करी शको छो। मने एम के भृत्य शब्दनो समानार्थी शब्द पूछ्यो छे एटले मैं दासह लख्युं छे त्यां, पण पेपर नंबर 3 में तमारे भृत्य शब्दों विरोधार्थी पूछू छे अने विरोधार्थी शब्द थाय छे भरता। आ पेपर नंबर 3 में थोड़ी भूल थयेली, जो हूँ भूल करी सकतो हो तो तमे सूचना न वाँचो तो तमारथी पण भूल थई शके एम छे। मैं तो जाणी जोईने भूल करी छे, पर तमे स्वाभाविक रूपे भूल करी शको छो, एटला माटे कहूँ छूँ। हवे पेपर नंबर प्रश्नपत्र नंबर 5th विभाग डी क्वेश्चन तमारी सामे आवी गयो छे। 25th सपथः शब्दस्य समानार्थी कः, शपथ એટલે શપથ વિધિ, આપણે તમે શબ્દ સાંભળ્યો છે શપથ વિધિ, અને ઓપ્શનમાં છે સમાનાર્થી શબ્દ પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા એટલે શપથ, સંસંધિતા ના આવે અને અંચલ પણ ના આવે, મિનિંગ આખો બદલાઈ જાય છે એટલા માટે। 26 છે અચિરેણ વિરોધાર્થી શબ્દ કેમ, તો ચિરેણ, અચિરેણ એટલે ફાસ્ટ, ચિરેણ એટલે આરામથી લાંબુ। 27 વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય, વર્તમાન કાળનો ઉત્તમ પુરુષ એટલે ફર્સ્ટ પર્સન, ફર્સ્ટ પર્સન। એકસ્ય એકવચનસ્ય રૂપમ કિમ, વર્તમાન કાળનો પ્રથમ પુરુષનું એકવચન રૂપ કયું, ઓપ્શન આપ્યું છે અધિગચ્છામિ એટલે મી વહ મહ સી થ થ તી તહ અંતિ, તો અધિગચ્છામિ છે પ્રથમ પુરુષ એકવચન, અધિગચ્છતી છે અન્ય પુરુષ એકવચન, અને અધિગચ્છત છે મધ્યમ પુરુષ બહુવચન, આ યાદ રાખવાનું રહેશે। સામાન્ય ભવિષ્યકાલ મધ્યમ પુરુષસ્ય દ્વિવચનમ, એટલે ફ્યુચર ટેન્સ સેકન્ડ પર્સન અને ડ્યુઅલ ફોર્મ, આન્સર છે આનિશ્યેથે, આત્મનિપદનું રૂટ છે, આખું રૂપ બોલું છું એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે આનો આન્સર આવ્યો એટલા માટે। આનિશ્યે આનિશ્યાવહે આનિશ્યામહે આનિશ્યેશે આનિશ્યેથે આનિશ્યેથે, એ આનો આન્સર આવશે, કારણ કે દ્વિવચન થાય છે, મધ્યમ પુરુષ દ્વિવચન પૂછ્યું છે એટલા માટે। પછી તમે જોશો 29 આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષસ્ય એકવચન રૂપમ કિમ, વર્ડ અહીંયા આપ્યો છે કરો, કરવાણી કુર્વહ, અરે સોરી કુર્વ કુર્મ કુરુ કુરુતમ કુરુત, કરો તું કુરુતમ કુર્વંતુ, આ રૂટ થોડો નવી રીતે ચાલે છે, ડિફરન્ટ વર્ડ છે, પણ તમારે અહીંયા યાદ રાખવાનું છે આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષસ્ય એકવચન એટલે ઇમ્પેરેટિવ થર્ડ પર્સન સિંગ્યુલર, કરો તું। 30 નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થસ્ય અન્ય પુરુષસ્ય બહુવચનમ, બહુવચનનો રૂપ છે બોધેવર છે આન્સર, બોધેયુ, તો આનો રૂટ કેવી રીતે ચાલશે, બોધેય બોધેવ બોધેમ બોધેહે બોધે યાતામ સોરી બોધે યાથામ બોધેયત, પછી છે બોધયેત બોધયેથ બોધેયાયાતામ અને બોધેયુ, એ આનો આન્સર થશે વિદ્યાર્થસ્ય અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ। પછી સ્મ પ્રયોગ છે સહ અચિંતયત, પાસ્ટ ટેન્સ છે, એનું થશે ચિંતયતી સ્મ,
પાસ્ટ ટેન્સમાંથી વર્તમાનમાં થશે. આ તમને ગ્રામરના રૂલ્સ મેં તમને ક્લાસ દરમિયાન સમજાય છે, ખાલી બાય હાર્ટ કરવાના છે. પ્લીઝ તમારું જ્યાં સ્ટડી રૂમ હોય વિદ્યાર્થી મિત્રો, ત્યાં બધા રૂલ્સ ગ્રામરના ચિપકાવી દેજો, તાકી તમારે રોજ 5 મિનિટ યા 3 મિનિટ ગ્રામરનું રિવિઝન કરવાનું રહેશે. મારો પ્રયાસ છે કે મેં એક બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં સંગીતમય આખું ગ્રામર તૈયાર કર્યું છે, જો એ સીડીમાં બની ગયું છે એનું પ્રોપર હું રેકોર્ડિંગ કરીને યુટ્યુબ ચેનલ પર મૂકીશ. ગ્રામર જે બાય હાર્ટ છે એમાં એક્સપ્લેન નહીં આપે, ખાલી રટ્ટા મારવાનું જે છે. 8, 9, 10 માટે જેટલું ગ્રામર છે એનું રેકોર્ડિંગ કર્યું છે, તો એ બધું ગ્રામર ખાલી સાંભળી લેવાનું છે, એકવાર અઠવાડિયામાં એકવાર જ. પંચમી વિભક્તિ હિ એકવચનસ્ય રૂપમ કિમ, પંચમી એટલે ફિફ્થ, પાર્થાત આ પંચમી વિભક્તિ છે. પાર્થાય ચતુર્થી વિભક્તિ એકવચન છે, પાર્થયોહો ષષ્ઠી અને સપ્તમી દ્વિવચન છે, તો આન્સર આવશે પાર્થાત, જન્ય રૂપ ફોલો કરશે. 33 ષષ્ઠી વિભક્તે હે બહુવચનમ રૂપમ કિમ, 6 કેસ, અને આન્સર છે બહુવચનમાં જાયાનામ, જાયાવડ છે, જાયાવડ છે સાલાને ફોલો થાય, સાલાયાહ સાલાયોહ સાલાનામ, તો જાયાયાહ જાયાયોહ જાયાનામ, જાયા એટલે વાઇફ, અને એને ષષ્ઠી બહુવચન થાય છે, રાધા અથવા લતા શબ્દને ફોલોઅપ કરે. ઉપપદ વિભક્તિ તૃણાનામ ડે સહ વિરોધન કિદૃશ્ય, તૃણાનામ ઘાસની વાત કરી છે અને વિરોધ એટલે અગ્નિ, તો સહ એટલે તૃતીયા. મેં વારંવાર કહું છું ઉપપદ વિભક્તિમાં તૃતીયામાં સહ, સાકમ, સાર્ધમ, સમાનમ, શમમ, સદૃશમ આ બધા વર્ડ તૃતીયા વિભક્તિમાં આવશે અને એનો આન્સર થશે અગ્નિના. તમને ગ્રામર જ્યારે સમજાયું ત્યારે આ રૂલ્સ લખાયેલા છે, ખાલી અત્યારે હું આન્સર આપું છું ગાલા પેપરનું. કુપે ડેશ કન્યા અપશ્યત, કન્યા ફેમિનાઇન છે, સંખ્યાપદમનું એક ક્વેશ્ચન છે, એમાં એક આવશે. જો કન્યામ હોય તો એકામ, કન્યા હા હોય તો એકા હા, પણ કન્યા હા ક્વેશ્ચનમાં આવશે નહીં, એકમાં. 36 રેખાંકિત પદસ્ય કૃદંતસ્ય પ્રકાર નામ કિમ, કૃદંત પ્રકારનું નામ શું છે, તો રચિતમ છે. તો કૃદંત મેં લખાયું છે કર્મણી ભૂત કૃદંત થશે. કર્મણીના રૂલ્સ છે તહ તા તમ, ગતઃ ગતા ગતમ, રચિતઃ રચિતા રચિતમ, તો કર્મણી ભૂત કૃદંતમાં આવશે રચિતમ, અંડરલાઇન કરેલો વર્ડ છે. ત્યાર પછી વર્ડ છે 37 સંધિ વિચ્છેદ, બહુ હાર્ડ સંધિ છે, સૌથી ડિફિકલ્ટ સંધિ છે, એટલે મેં ખાસ મોટા અક્ષરે લખ્યું છે. તન્ન આસુઅ તત્, બંને અક્ષર જ્યારે જુડવા આવે ત્યારે તનો નનો ત થશે, પછી ન આ સુવમ, આ રીતની તમારે સંધિ લખવાની રહેશે. પુનઃ પ્લસ અપિ, તો આવશે પુનરપી આવશે, પુનરપી આવશે, ધ્યાન આપજો. સામાસિક પદયો સમાસ પ્રકારમ, સમાસનું નામ લખવાનું છે. વામ બાહુ આન્સર છે કર્મધારે, અને કેવી રીતે સમાસમાં વામ બાહુ થશે એનું મેં તમને ડેફિનેશન મોકલેલું છે, એટલા માટે લેફ્ટ હેન્ડ એવો મતલબ થાય છે. લબ્ધ વિજય બહુવ્રી સમાસ થશે, જેને વિજય હાસિલ કર્યો છે તે, તો ત્યાં બહુવ્રી સમાસ થશે. આ તમારા થયું પેપર ફિફ્થનું પેપર. હવે તમારા આવે છે પેપર નંબર 6, એ તમારા સ્ક્રીન પર આવી ગયું છે, ધ્યાન આપો. પ્રશ્નપત્ર નંબર 6 ગાલા પેપર સેટ 2023 યાદ રાખો. 25 પ્રસાદ શબ્દસ્ય સમાનાર્થમ કિમ, પ્રસાદ એટલે ગ્રેસ થાય, પ્રસાદ એટલે પ્રસન્નતા થાય, આનંદ થાય, અને પ્રાસાદ એટલે મહેલ થાય. સંસ્કૃત ભાષામાં છે ને જે હોય જે લાગતું હોય કે આ છે આન્સર, પણ આન્સર કંઈ બીજો જ નીકળશે, એટલે તમારે બહુ જ ધ્યાનથી સૂચના વાંચવાનું રહેશે. જો હું સંસ્કૃતનો શિક્ષક હોવા છતાંય જો નાનકડી ભૂલ કરી શકતો હોય આગળના પેપરમાં, થર્ડ પેપરમાં, કે ભૃત્ય મેં ઉપરની સૂચના ના વાંચી, વિરોધાર્થી શબ્દ પૂછેલો અને મેં ભૃત્યનો સમાનાર્થી શબ્દ લખ્યો આન્સર આપ્યો, તો સમાનાર્થી ભૃત્યનો ભૃત્યનું દાસ થાય છે. જો હું ભૂલ કરી શકતો હોય તો તમે ભૂલ કરી શકશો, મને ડાઉટફુલ છે, એટલે ઉપરની સૂચના ખાસ વાંચી
લખ્યું છે સમાનાર્થમ એટલે સમાનાર્થી. 26 કનિષ્ઠા એટલે નાનું, વિરોધી એનું થાય છે જ્યેષ્ઠા, જ્યેષ્ઠા એટલે મોટું, જ્યેષ્ઠા પુત્રી એટલે મોટી પુત્રી. અનુપમા ના થાય અને નિર્જરા પણ ના થાય. નિર્જરા એટલે નિર્જર એટલે ઝરણો પણ થાય છે અને અનુપમા એટલે જેની કોઈ ઉપમા ના પામી શકે તે. વર્તમાન કાલસ્ય અન્ય પુરુષસ્ય દ્વિવચનમ, વર્તમાન કાળનો અન્ય પુરુષ દ્વિવચન થશે. એમાં વર્ષ છે મીંડાવાળો શો આવે ત્યારે વર્તમાન કાળ થશે. જ્યાં જ્યાં મીંડાવાળો શો હોય, દ્રશ્ય હોય, નશ્ય હોય, તો કઈ રીતે આન્સર આવે છે હું સમજાવી દઉં છું. નશ્ય વર્ષ છે નશ્યામી, નશ્યાવહ, નશ્યામહ પ્રથમ પુરુષ એના ઉત્તમ પુરુષ કહેવાય. મધ્યમ પુરુષમાં થશે નશ્યસી, નશ્યથ, નશ્યથ. અને અન્ય પુરુષમાં થશે નશ્યતી, નશ્યતઃ, નશ્યંતી. તો આન્સર આવશે નશ્યતઃ. વર્તમાન કાલસ્ય અન્ય પુરુષ દ્વિવચન એટલે ડ્યુઅલ ફોર્મ, પ્રેઝન્ટ ટેન્સ, થર્ડ પર્સન ડ્યુઅલ. 28 સામાન્ય ભવિષ્યકાલ ઉત્તમ પુરુષ એટલે ફર્સ્ટ પર્સન. બહુવચનમ રૂપમ કિમ એટલે પ્લુરલ ફોર્મ, બહુવચન એટલે પ્લુરલ. વિલસ્યામહ, વિલસિષ્યામહ આવો વર્ડ છે. તો મી વહમહ ભવિષ્યમાં આવશે શ્ય, ક્ષ્ય અને સ્ય ષટકોનો છે, સગડીનો સ અને તમારા આવશે સ ષ અને ક્ષ, ક્ષત્રિયનો ક્ષ. આ તો વિલસિષ્યામહ એ ભવિષ્યકાળ, પ્રથમ પુરુષ, ઉત્તમ પુરુષ, બહુવચન. આજ્ઞાર્થકાળ, આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષ દ્વિવચનમ, અન્ય પુરુષ એટલે દ્વિવચન એટલે ડ્યુઅલ ફોર્મ. હવે અહીંયા આપ્યું છે તમારે ડ્યુઅલ ફોર્મમાં વર્ડ છે સંવદતામ, સંવદતામ. હવે આનો રૂટ ક્યાં ચાલે છે? આ રીતે સંવદાની, સંવદાવ, સંવદામ, મધ્ય પુરુષ સંવાદ, સંવદ, સંવદતમ, સંવદત, અન્ય પુરુષ સંવદતુ, સંવદતામ, સંવદંતુ. તો આવશે દ્વિવચનમ અન્ય પુરુષ. વિદ્યાર્થસ્ય અન્ય પુરુષ બહુવચનમ, તમે 90% જોયું તો બધા વિદ્યાર્થીમાં ઓલમોસ્ટ થર્ડ પર્સન પૂછાય છે બહુવચન. હવે આવશે પૂજેયરન, તો આનું રૂટ વર્ડ થાય છે આત્મનિપદમાં પૂજેય, પૂજેય, પૂજે વહી, પૂજે મહિમ, મધ્યમ પુરુષ પૂજે થહા, પૂજે યાથામ, પૂજે ધ્વમ, અન્ય પુરુષ પૂજે યતમ, પૂજે યાતામ અને પૂજે યરન. 31 સ્મ પ્રયોગ અભવત, તો થશે ભવતી સ્મ. ફરીથી આવ્યું પંચમી ભક્તે હે એકવચનમ, ફિફ્થ કેસ સિંગ્યુલર. આવશે જનાત, જના પ્રથમા બહુવચન છે, જનેના છે તૃતીય એકવચન છે અને જનાત છે આન્સર એકવચન પંચમી. 33 તૃતીય વિભક્તે હે એકવચનમ રૂપમ કિમ, થર્ડ તૃતીય એટલે ઇન્સ્ટ્રુમેન્ટલ, એકવચનમ કિમ, તો છાયા વર્ડ છે. હવે છાયા વર્ડ છે લતાને ફોલો કરશે, એનું રૂટ થાય છે છાયા, છાયવ, અરે સોરી, છાયા, છાયે, છાયા હા, છાયામ, છાયે, છાયા હા. અને તૃતીયમાં થશે છાયયા, દ્વિવચન છાયાભ્યામ, છાયાભ્યામ, છાયાભિ. તો આન્સર આવશે છાયયા, તૃતીય વિભક્તિ એકવચનમ. ઉપપદ વિભક્તિ હે પ્રયોગમ કૃત્વા લિખતમ, ઉપપદ સહ સાકમવાળું છે. મિત્ર હિ તૃતીય વિભક્તિ બહુવચન છે. સમમ આન્સર આવશે તૃતીયના જે ઉપપદ વર્ડ છે સહ સાકમ સાર્ધમ સમાનમ સમમ સદૃશમ, સમમ આવી ગયું ઓપ્શનમાં આવ્યા છે એટલા માટે. અને આ થર્ડ પોયમમાં છે જલાશય ડેસ મત્સ્યા વસંતિષ્મા, ત્રય આવશે મેસ્ક્યુલાઇન છે. અહીંયા ચેપ્ટરમાં ત્રણ માછલાની વાત કરી છે, ત્રણ માછલીઓની વાત નથી કરી. તે પ્રત્યુન્મતી, અનાગતા વિધાતા અને જે યજ ભવિષ્ય છે એ ત્રણ મેલ ફિશ છે એટલે ત્રય આવ્યું છે. પાછળનો વર્ડ જોવાનો છે, આ પણ મેં તમને ક્લાસ દરમિયાન તમને એક્સપ્લેન કરેલું જ છે એટલે તમારે યાદ રાખવાનું રહેશે ત્રય. 36
प्रवेष्ठयम यनी बाचे म हलंद लागसे या आ आवशे या अह आवशे तो विद्यर्थ कृदन थशे। आपण एक रूल्स में क्लास में समझायेलो छे सुजनो नह आ तो आनो ज्यारे डिस्टन्स वाळो वर्ड होय त्यारे डॉट थई जशे संधि थाय छे सुजनह प्लस अपि थाय या सुजनह प्लस न सिम्पल न आ बन्ने संधि राइट ज छे। संधि युक्तम पदम लिखत संधि ने मर्ज करवानी जी भेगी करवानी छे जो संधि संधि युक्तम करो एटले जॉइन करो एवा प्लस आसन अ प्लस आ इज इक्वल टू आ एवासन आवो आंसर थशे। 39 नंबर नो शब्द छे भग्न दंत जेना दांत तूटी गया छे ते व्यक्ति तो बहुव्रीहि समास थशे शब्द समूह माटे एक शब्द एटले बहुव्रीहि। शिलालिखितम शिला एटले पत्थर पत्थर ऊपर लखो पत्थर मां लखो एटले सप्तमी तत्पुरुष समास कहेवाशे। फरी वार कहूँ छू तमने गालानू सेकेंड थर्ड फोर्थ फिफ्थ सिक्स आ छो पेपरनू ग्रामर जे लोकोने अत्यारे एक्जाम चाली रही छे प्लीज़ गालामथी व्यवस्थित करीने जाय। छो पेपरनू रेकॉर्डिंग करीने आंसर मोकलू छूँ तमे आई होप के खाली एकादन जे त्रुटि थई छे भूल थई छे એને વારંવાર કહી દઉં છું વૃત્ય શબ્દસ્ય વિરોધાર્થી વૃત્ય શબ્દનું ઓપોઝિટ વર્ષું વૃત્ય એટલે સર્વન્ટ થાય અને એનું ઓપોઝિટ થાય છે ભર્તા એટલે સ્વામી અને ત્યાં મારાથી ભૂલ થઈ છે વૃત્ય એટલે ખાસ કરીને સર્વન્ટ હતો અને મેં સમજ્યું સમાનાર્થી શબ્દ દાસ થવું જોઈએ સમાનાર્થીમાં તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો આ જે નાનકડી ભૂલ છે એને ધ્યાનથી રાખજો તમે પણ સૂચના પ્રોપર નહીં વાંચો તો આ ભૂલ થવાના ચાન્સીસ તમારા છે। ધન્યવાદ અસલું બહુ અર્જન્ટમાં તમારા ગાલાના બધા પેપરોનું જે મેં સોલ્યુશન છે ગ્રામરનું ખાસ કરીને એ મોકલ્યું છે તાકી તમારી જાન્યુઆરીની એક્ઝામમાં અને તમે કોઈ એવું બહાનું ના કરે છોકરાઓ કે અમને આન્સર નથી આવડતું ગ્રામર નથી આવડતું એટલે અમે પેપર નહીં લખીએ। તમારા નેક્સ્ટ સેટરડે અને સન્ડેમાં સંસ્કૃતનું પેપર છે સેકન્ડ અને થર્ડ પેપર બાકી ટ્રાન્સલેશન ગ્રામર ને બધું રૂલ્સ છે એ તમને મોકલેલા જ છે અને સ્ટડી રૂમે ચિપકાવી દેવાનું રહેશે સ્ટડી રૂમે વાંચવાનું રહેશે। અસ્તુ ધન્યવાદ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ ધન્યવાદ।